પવિત્રી તમારી આ પાવન ભૂમિમાં આજના વૃક્ષારોપણના પાવન શુભ અવસર પર કર્ણાવતી મહાનગરના એમ કહેવાય બહુ સમય પછી ગોસ્વામીજી રામાયણમાં લખ્યું કે સરળ સ્વભાવ ના મન ભૂલાય એવા પ્રથમ નાગરિક મેયર શ્રી બહેન શ્રી બિજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઈ, સ્ટેટ કાંટાના ચેરમેન શ્રી ગૌતમભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, જેઓના દ્વારા આજ અમને આવું સુંદર સૌભાગ્ય, આમ તો અમારો કાર્યક્રમ બીજી હતો પણ નિમેશભાઈ આવ્યા, ખૂબ વર્ષોથી જગન્નાથજી મંદિર સાથે અમારો એમનો ખૂબ આત્મીય નાતો હતો, તો નિમેશભાઈએ કીધું કે નહીં મહારાજી, આપણી આ સોસાયટી આપણી સોસાયટી વશિષ્ઠનગર ને અંબિકાનગરમાં આપને થોડાક સમય માટે તો આવવું પડશે, એવા નિમેશભાઈ સમસ્ત તેમનો પરિવાર આ સોસાયટીના ચેરમેન શ્રી આપ સૌ પધારેલ ભક્તિરૂપી માતાઓ બહેનો અને ભાઈ, ખૂબ સુંદર આજ આપણા ત્યાં અવસર પ્રાપ્ત થયો કે તેમ જે બી સમજો કે બહેને કીધું એમ કે પર્યાવરણનું જતન કરવું એ આપણા બધાની એક ફરજ છે. આજ વૃક્ષ રોપી લીધું અને પછી કાર્યક્રમ પૂરા થયા પછી જે વૃક્ષોની અમુક જગ્યાએ જે જતન નથી થતું એનાથી ખૂબ આપણને આ સમયમાં એમ કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ પણ એના માટે વધી રહી છે. એક તો પર્યાવરણનું જતન થાય, સ્વચ્છતા જળવાય, ખૂબ સરકારશ્રી દ્વારા, નગરપાલિકા દ્વારા, મેયરશ્રી દ્વારા આપણને ખૂબ સહયોગ મળી રહ્યો છે. એમ કહેવાય કે સોનામાં સુગંધ ભળે એવું આપણને આવું સામ્રાજ્ય મળ્યું છે, આપણું નગર મળ્યું છે, આપણા નગરપતિ આવા મળ્યા છે, આપણા સીએમ મળ્યા છે, આવા આપણા પીએમ મળ્યા છે. તો આપણે સૌની પણ ફરજ છે કે આપણે પણ એમાં જેવી રીતે કે પર્યાવરણ સચવાય એમાં વૃક્ષારોપણનું આપણે જતન કરીએ, સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખીએ, અને જેમ હમણાં ટ્રાફિક સમસ્યા માટે, જેમ પાર્કિંગ માટેની જે બધી સમસ્યાઓ આપણે જેમ તેમ લોકોને જવાની બહુ ઉતાવળ અને એમાં લોકોના ખૂબ જાન બી ગુમાવતા હોય છે, તો એ પણ ના બને તો આપણી ફરજ છે કે આપણે સૌ નાગરિકે નાગરિકતાની ફરજ બજાવી અને આ સૌ કાર્યમાં આપણે સાથ અને સહકાર આપીએ. સોસાયટી દ્વારા, અંબિકા સોસાયટી દ્વારા આજ ખૂબ સુંદર આવું આયોજન કર્યું છે. આપ સૌના પર, વશિષ્ઠનગર આસપાસના સૌ, ઈસનપુરના સૌ વિસ્તાર પર ભગવાન જગન્નાથજીની ખૂબ કૃપા રહે અને ખૂબ આપના પર સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત્તમ દુઃજાયતે. આપ સૌ પર ખૂબ કૃપા રહે, આપના પરિવાર પર ખૂબ કૃપા રહે અને ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ થતી રહે. મરેલું માનવ જીવન આપણા બધાનું ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરી નિર્વિત થાય એ આશા સાથે સર્વને જય જગન્નાથ.